તે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. દીવ પ્રશાસન દ્વારા વિવાદિત કૃષ્ણા પાર્ક હોટલ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આજે રવિવારે વહેલી સવારે જ આ વિવાદિત હોટલ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હોટલ ઘણા લાંબા સમયથી વિવાદોમાં સપડાયેલી હતી. હોટલ પરની જમીન સરકારી છે અને ઘણા લાંબા સમયથી લીઝ પર આ જમીન આપવામાં આવી હતી, જેમાં હોટલ માલિકે આસપાસની સરકારી જમીન અને તળાવ પર પણ કબજો કરી લીધો હતો, જેનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. અને આખરે હવે થોડા મહિના અગાઉ દીવ પ્રશાસને હોટલનો અમુક હિસ્સો અને આસપાસની જગ્યા સીલ કરી હતી. રવિવારે આજે પ્રશાસન દ્વારા હોટલ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દીવમાં જે કૃષ્ણા પાર્ક હોટલ હતી, વિવાદિત જગ્યા હતી કે જે લીઝ પર હતી સરકારની, અને તેમ છતાં પણ ત્યાં કબજો કરી લેવામાં આવ્યો હતો હોટલ માલિક દ્વારા. તો તેને લઈને આખરે હવે આજે રવિવારના દિવસે આ સમગ્ર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હેમલ ભટ્ટ. હેમલ, ખાસે જણાવો, જે રીતે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું, ઘણો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ અત્યારે જે રીતે મહત્વપૂર્ણ સમાચાર, આ કૃષ્ણા પાર્ક હોટલ છે કે જે રાજકોટમાં પણ તેની એક શાખા આવેલી છે. આ હોટલ જે છે તેમની જમીનનો વિવાદ ખાસા એવા સમયથી હતો. તંત્ર એવું કહી રહ્યું હતું કે આ સરકારી જમીન છે, પરંતુ અહીં લીઝ આપવામાં આવી હતી.